गुड मॉर्निंग स्टूडेंट्स। अगौना वीडियो में आप पूरक वाचन बे नदी वियोग में आगनों पाठ अर्धो पाठ ने लेखक परिचय जो आज आप हमें बाकी भाग पाठ बाकी है जोशू जेमा लेखक पोता गाम में वहती नदी ने क्यारे जोई शक्या नथी, तेनो अनुभव करी शक्या नथी, तेना बहेण साथे रमी शक्या नथी, एनो एमने अफसोस छे। एक दंत कथानी जेम एमने पण गामना वडीलो पासे थी आ वात सांभळी छे। आजे ए नदी अस्तित्वमां नथी, पण वडीलो पासे थी एमने सांभळ्युं हतुं के गामना पादरमां नदी वहेती हती अने ए नदीमां અહીંયા અત્યારે એ નદી છે નહીં, તો લેખકને કલ્પના થાય છે કે એ નદી જ્યારે હશે ત્યારે આપણા પૂર્વજો કે આપણા વડીલો એ નદીના કિનારે બેસીને કેવો આનંદ લેતા હશે, એના બહેનની સાથે કેવા ઝૂમતા હશે, કેવા એમાં સ્નાન કરતા હશે। આમ ગામના પાદરે થઈને વહેતી નદીનો વાતો સાંભળીને એમને એ નદીને માણી નથી, એ નદીને જોઈ નથી, એ નદીને પાણીને પાણીમાં એમને રમવા મળ્યું નથી, તો આ બધી બાબતોનું આજે એમને દુઃખ થાય છે। નદી એમને ગમે છે, નદી હોય તો હું શું કરું એની કલ્પના તે કરે છે, કારણ કે એમને એવી કલ્પના કરવી ગમે છે અને એવી કલ્પનામાં એમને રાચવું ગમે છે। આજે ત્યાં સુધી આપણે જોયું હતું, આજે આપણે આગળ જોતા કે જે નદી હતી તો એ નદીની વાતો આજે દંતકથા બની જઈ છે અને દંતકથામાં હું ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કરું છું જેના મુખારવિંદની મને ઈચ્છા છે। આજે મારા ગામમાં નદી હોત તો, આ માત્ર કલ્પના છે છતાંય એમાં રાજવું મને ગમે છે, કેમ કે મને નદી ગમે છે અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખિન્ન થાઉં છું। ખિન્ન થવું એટલે દુઃખી થવું, ખિન્ન થવું એટલે ઉદાસ થવું કે ગમગીન થવું। ગામને પાદરે આજે નદી નથી એ વાતથી મને દુઃખ થાય છે, હું ઉદાસ થઈ જાઉં છું, હું કેટલો કમ ભાગી છું, મારું ભાગ્ય કેટલું નબળું છે કે હું એ નદીને માણી શક્યો નથી, અનુભવી શક્યો નથી। કશું મારી પાસે ન હોત પણ માત્ર નદી હોત તો પણ હું ભર્યો ભર્યો હોત, મારી પાસે કંઈ જ ના હોત, બીજું કોઈ ભૌતિક સુખ સંપત્તિ સુવિધા કે કંઈ ના હોત ને માત્ર નદી હોત તો મળ તો પણ મને સંતોષ હોત અને હું સંપૂર્ણ છું એવું મને લાગ્યું હોત। હું નદી માટે જોડું છું, નદી માટેનો મારો આ જોડાપો જન્મજાત છે। જુરવું એટલે યાદ કરીને ટળવળવું, તો આજે નદી મારા ગામની પાદરે નથી એ વાતથી મને દુઃખ થાય છે અને એ વાતને યાદ કરીને હું જુરું છું, નદી હોય તો કેટલું સારું, નદી માટે હું તલસું છું એમ કહે છે। અને જુરાપો એટલે કલ્પાંત કે વિરહનું દુઃખ, જુરાપો તો અહીંયા કવિ પોતાના ગામમાં નદી છે નહીં અને પોતાના ગામમાં નદી છે એ બાબતનું એમને ખૂબ જ દુઃખ છે, નદી હતીને આજે નથી એનું દુઃખ છે, પોતે એને માણી શક્યા નથી, એને અનુભવી શક્યા નથી, એનો આનંદ લઈ શક્યા નથી એનું એમને દુઃખ છે। એટલે આજે મારા ગામમાં નદી હોત તો આ માત્ર કલ્પના છે
छता एमा राजवू मने गमे छे केम के मने नदी गमे छे अने नदी किनारे मारु गाम नथी ए ख्याल थी हूँ खिन्न थाउ छू। हूँ केटलो कमभागी छू, कशु मारी पासे न होत पण मात्र नदी होत तो पण हूँ केटलो भरे भरे होत। हूँ नदी माटे जुड़ू छू, नदी माटे मारो जुड़ापो जन्मजात छे। एटले जन्मजात एटले जन्मथी ज प्राप्त थयेलू, जन्मजात एटले जन्मथी ज प्राप्त थयेलू। नानपणमां रेलगाड़ीमां बेसीने बापा साथे अमदावाद जतो त्यारे साबरमती नदी उपर गाड़ी पसार थती। हाँ, नदीनुं नाम सांभळीने हूँ ज जरूर कोड़ी उठू छू। प्रवासमां क्यांय नदी वच्चे नदी आवे तो वहालथी नजर करी लउं छू अने मारी घोषा नदी मने याद आवी जाय छे। एमना गाममांथी जे पसार थती हती ए नदीनुं नाम घोषा ઉષા નથી હતું। એટલે કહે છે કે જ્યારે જ્યારે હું નાનો હતો ને પોતાના પિતાજી સાથે એમ કે જતો હતો એ વખતે મને અમદાવાદ જતો ત્યારે અમદાવાદમાં આવેલી જે સાબરમતી નદી છે, સાબરમતી નદી ઉપર થઈને જ્યારે બસ પસાર થતી એટલે કેટલો આનંદ થતો મને। અને જ્યારે જ્યારે પણ હું પ્રવાસમાં જાઉં અને પ્રવાસમાં જાઉં ત્યારે પણ મને આ નદી કોઈ નદી ત્યાં થઈને વહેતી હોય ને ત્યાં થઈને પસાર થવાનું થાય તો મને મારી ગામની નદી યાદ આવી જાય છે, મારા ગામની ઘોષા નદી મને યાદ આવી જાય છે। નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી। હા, નદીનું નામ સાંભળીને જ હું જરૂર કોળી ઉઠું છું। પ્રવાસમાં ક્યાંક વચ્ચે નદી આવે તો વહાલથી નજર કરી લઉં છું અને મને મારી ઉષા નદી યાદ આવી જાય છે। સાબરમતી સતત વહેતી નદી નથી, ક્યારેક જળ જોવા મળે છે। એટલે કે વરસાદ સારો, આપણે કોઈ પણ નદીની વાત કરીએ તો પહેલાંની જેવા હવે વરસાદ રહ્યા નથી અને પરિણામે નદીનું જે પાણી છે એ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાથી પાણીનું બાષ્પીભવન થતાં નદીઓના પાણી શું થાય છે, સુકાઈ જાય છે અને એને કારણે હવે બધી નદીઓમાં સતત વહેતી હોય એવું કહી શકાય નહીં, કેમ કે જે પાણી જે નદીમાં પાણી ના હોય એ કેવી રીતે વહી શકે। એટલે સાબરમતી સતત વહેતી નદી નથી, ક્યારેક જળ જોવા મળે, ઓછું જળ અને વધુ રેત એ નદીની મારી પહેલી ઓળખ। સાબરમતી નદીને મેં જોઈ ત્યારે એમાં ઓછું પાણી હતું અને રેત વધારે દેખાતી હતી, એટલે મેં એને પહેલી નજરે જ્યારે જોઈ ત્યારે મને નદી આવી હોય એવી મારી ઓળખ મનમાં બેસી ગઈ, પણ એની વિશાળતા આહલાદિત કરી ગઈ હતી। પરંતુ દૂર દૂર સુધી નજર નાખીએ તો નજર ના પહોંચે એટલો એનો પટ, એટલે એની વિશાળતા એટલી વિસ્તરેલી, એ નદીમાં જળ ઓછું પણ રેતી વધારે, પણ એટલી વિસ્તરેલી એ નદી હતી, વિશાળતા આહલાદિત કરી ગઈ હતી। સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અને અનેક નદીઓ જોઈ। સૌથી પહેલાં મેં સાબરમતી નદી જોઈ અને સાબરમતી નદી પછી તો મેં ઘણી બધી નદીઓ એમ કે પાણીથી ભરપૂર એવી નદીઓને મેં જોઈ। આમ તેમ જ્યાં બધે ફરવાનું થાય જુદા જુદા પ્રદેશોમાં ત્યારે મને ક્યાંક ને ક્યાંક તો નદી જોવા મળી જાય, પ્રવાસે જવાનું થાય કે કોઈ હેતુસર કોઈ નદીવાળા પ્રદેશમાં જવાનું થાય ત્યારે વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં છું, એટલે આનંદથી ઉભરાઈ જાઉં છું। વહેતું પાણી જ્યારે હું જોઉં છું ત્યારે હું આનંદથી છલોછલ થઈ જાઉં છું। કબીરવડ જોતા જોવા જતા નર્મદા નદી ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી। એટલે સાબરમતી નદી સોરી મેં જોઈ એ પછી તો મેં મારા જીવનકાળમાં ઘણી બધી નદીઓના સંપર્કમાં હું આવ્યો અને પાણીથી ભરપૂર એવી નદીઓને જોઉં ને ત્યારે મારું મન હરખથી આનંદથી એમ કે છલકાઈ જતું હતું। અને કબીરવડ જોવા ગયા ત્યારે નર્મદા નદીના કિનારે કબીરવડ છે એટલે કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમા એ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી। એ નદીની જે ગરિમા હતી એ ગરિમાને કારણે
નદીની ઝંખના મારામાં એમ કે પેદા થઈ અને નદી વગર સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, અર્ધ્ય ક્યાં આપું, નદી વગરનો હું નિરાધાર છું અને એ નદીનો ગૌરવ જોયા પછી મારામાં એમ કે નદી દેવોને ચડાવવાનું જે જળ ચડાવીએ છીએ એને અર્ધ્ય આપવું કહેવાય, તો નદી વગર હું સ્નાન ક્યાં કરું, દેવોને અર્ધ ક્યાં ચડાવવું, આવા બધા પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવ્યા અને થયું કે નદી વગર હું અધૂરો છું. ભગવાનને જળ ચડાવવું હોય તો નદીમાં સ્નાન કરીએ અને પછી આપણે એને જળ આરતી આપીએ એટલે કે જળ ચડાવીએ, તો આ બધું હું નદી વગર ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, આવા બધા પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવ્યા અને પછી મને થયું કે નદી વગર હું અધૂરો છું, નદી વગરનો હું નિરાધાર છું, ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું. હવે તો મારા ગામમાં નદી રહી નથી, તો આ ગામ છોડીને જ્યાં નદી કાંઠો હોય એવા ગામમાં હું રહેવા જઉં એવું મને થાય છે, એટલે કે નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું, પણ પાછું ગામ મને પકડી રાખે છે. ગામમાં ફક્ત નદી પ્રત્યેનું જ આકર્ષણ છે એવું છે નહીં, ગામના વિવિધ અન્ય પ્રાકૃતિક તત્વો પણ લેખકને આકર્ષે છે, એટલે કહે છે કે પોતાનું વતન છે, પોતાની જન્મભૂમિ છે, તો એ જન્મભૂમિને છોડીને કેમ જવાય એમ. દરેકે દરેક ગામના ખૂણે કોઈ પણ ખૂણે જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણી કોઈ યાદોથી એ સંકળાયેલું જ હોય, જેથી આપણને છોડવાનું મન થાય નહીં. એટલે કહે છે કે હું નદીના ગામે, ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું, પણ પાછું ગામ મને પકડી રાખે છે, જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર થયેલી, દૂર ફંટાયેલી, દિશાયેલી નદી પાછી ધસમસતી આવતી, આવીને બાહુ ફેલાવતી ગામની ભાગોળે ભેટશે. આમ તો ઘણા કુદરતી આફતો વખતે ધરતીકંપ કે જ્વાળામુખી કે આવા બધા જે ઘટનાઓ ઘટતી હોય છે ને, એ વખતે કુદરતી આફતો વખતે નદીના અને પર્વતોના વહેણો અને પર્વતોનું અસ્તિત્વ બદલાઈ જતું હોય છે. જ્યાં નદી હોય ત્યાં પર્વત ને પર્વતો હોય ત્યાં નદી એવું ઉથલ પુથલ ધરતી પર થતું હોય છે. એટલે લેખક ખાલી એવી કલ્પના કરે છે કે જ્યારે આવું કોઈ ભૌગોલિક પરિવર્તન થશે, જ્યારે આવું કોઈ ભૌગોલિક પરિવર્તન થશે, આજે અત્યારે નદી લુપ્ત થઈ ગઈ છે પણ આવું કોઈ પરિવર્તન થશે ત્યારે ફરીથી એ નદી અહીંયા પોતાના હાથ ફેલાવીને પોતાનામાં સમાવી લેવા માટે એમ કે તત્પર બનીને વહેતી થશે અને સૌને પોતાનામાં સમાવી લેશે. બાહુ ફેલાવીને ગામની ભાગોને ભેટશે, એના નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે અને એના પાણીથી આખું જે પાદર છે એ પાદર એમ કે ભીનું ભીનું થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ. ભાલે એટલે મસ્તકે. અને એ નદીના પાણીથી જે ગામના પાદરની જે રેત છે એ ભીની થઈ જશે અને એ રેતનું હું તિલક કરીશ. એટલે ખાલી લેખક કલ્પના કરે છે. પહેલાં જ્યારે કબીરવડ જોવા ગયા ત્યારે તેમને નર્મદા નદી ઓળંગવાનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એમના હૃદયમાં એ નર્મદા નદીનું ગૌરવ જોઈને એમના હૃદયમાં નદી પ્રત્યેની ઝંખના વધારે પ્રબળ બની અને વધારે પ્રબળ બની અને પછી મનમાં એવા પ્રશ્નો થયા કે નદી વગર હું સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, નદીને અર્ધ્ય, દેવોને અર્ધ્ય કેવી રીતે અર્પું. એટલે આ બધી ક્રિયાઓ હું નદી વગર કરી શકતો નથી અને નથી કરી શકતો એટલે હું નદી વગર અધૂરો છું એવું માને છે અને નદી વગરનો હું નિરાધાર છું. ગામને છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની મને ઈચ્છા થાય છે પણ પાછી ગામની અમુક વસ્તુઓ મને ત્યાંથી જવા માટેની પરવાનગી આપતી નથી, એટલે કે મને પકડી રાખે છે. પાછું ગામ મને પકડી રાખે છે, જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ પરિવર્તન થશે ત્યારે મારા ગામથી દૂર થઈ ગયેલી, ફંટાઈ ગયેલી, રિસાઈ ગયેલી નદી પાછી મારા ગામમાં આવશે, ધસમસતી આવશે અને પોતાના બાહુ ફેલાવીને ગામની ભાગોળને પોતાનામાં ભેટશે અને પોતાના નીરથી ગામની ભાગોળને ભીની કરી દેશે અને ત્યારે હું એ ભીની માટીથી
મારા મસ્તક પર મારા કપાળે ભાર એટલે તિલક કપાળ કપાળમાં તિલક કરીશ. નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે. નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે. આ ગતિમાં વેગ છે પણ આ વેગ નથી. નદી એ જ મારી ગતિ એવું એ માને છે. નદીના પ્રવાહની જેમ નદીના પ્રવાહની ગતિની જેમ મારું જીવન પણ ગતિશીલ રહે અને હું નદી સાથે હંમેશા સંકળાયેલો રહું એવું એ માને છે. પછી કહે છે કે નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે. આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી. અને જ્યારે ક્યારેક એના આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાને ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર રૂપ. જ્યારે એમાં આવેગ આવે છે ત્યારે નદી એની સુંદરતા ગુમાવીને રૌદ્ર બની જાય છે. એટલે કે નદીમાં પૂર આવે છે એ પૂર આવે છે એનું રૌદ્ર સ્વરૂપ છે. અને જ્યારે પૂર ના હોય ને એકદમ એના પાણી શાંત રીતે વહેતા હોય ત્યારે એ એનું શું છે સૌંદર્ય છે. આમ તો નદીનું અસ્તિત્વ ક્યારે હોય? જ્યારે એ વહે છે ત્યારે એનું અસ્તિત્વ છે. જો વહેતી જ ના હોત તો એ નદી કહેવાય નહીં, તો પછી નાનું તળાવ કે સરોવર કે ખાબોચિયું બની જાય. એ વહે છે એટલે એ નદી છે. એટલે એ ગતિશીલ છે, એ વહે છે એટલે એ નદી છે. જો એનું પાણી ત્યાં સ્થગિત થઈ જાય અને સ્થિર થઈ જાય તો એ સરોવર કે તળાવ બની જાય છે. એટલે ક્યારેક ક્યારેક એમ કે એમાં આવેગ આવે છે અને આવેગ આવે ત્યારે તેનું રૂપ સુંદરતાને બદલે રૌદ્ર બની જાય છે, સુંદરતા ગુમાવી દે છે અને તે રૌદ્ર બની જાય છે. પણ આવું તો ભાગ્યે જ બને છે, આવું તો ભાગ્યે જ બને છે. એટલે તો એ માતા છે, આવું તો ભાગ્યે જ બને માટે તે માતા છે. પ્રવાસ એનું કર્મ છે. એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું, સતત વહેતા રહેવું એ એનું કર્મ છે. અને જો એ કર્મ છોડી દે તો એ નદી રહે નહીં. એટલે રૌદ્ર રૂપ ધારણ કરે છે પણ એવું તો ક્યારેક જ બને છે એમ કહે છે. પણ પ્રવાસ એ એનું કર્મ છે, સૌને આપવું એ એનો ધર્મ છે. જ્યાંથી જ્યાંથી એ પસાર થાય છે અને જેને એના જળની એના નીરની જરૂરત છે એવા વ્યક્તિઓને એ પાણી આપવું એ એનું ધર્મ છે. એટલે કે સતત વહેતા રહેવું, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું એ એનું કર્મ છે. અને સૌને વહેંચતા વહેંચતા સૌને આપતા આપતા જવું એ એનો ધર્મ છે. અટકવું એના ભાગ્યમાં નથી. અટકે તો પછી એ નદી રહે જ નહીં, એનું અસ્તિત્વ રહે જ નહીં. માટે અટકવું એના ભાગ્યમાં નથી, એ ફંટાઈ જાય છે. હા, આગળ જતાં જતાં એમાંથી નાના નાના ફાંટિયા પડીને એ ઝરણું બની જાય પણ અટકે નહીં, એટલે ફંટાઈ જાય છે પણ અટકી જતી નથી. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે. અને આપણે અંતસ્થ નદીઓ કહીએ છીએ કે જે સમુદ્રને મળતી નથી, બનાસ રૂપેણ અને સરસ્વતી. તો આ જે ત્રણ નદીઓ છે એ સમુદ્રને મળતી નથી, બાકીની બીજી નદીઓ સમુદ્રને મળે છે. તો આ નદીઓ ક્યાંક ધરતીના પેટાળમાં સમાઈ જાય છે. ક્યાં સમાઈ જાય છે એનું કોઈ ચોક્કસ ખબર નથી. પણ આ જે નદીઓ છે એમ નદી એમ કે એ જુદા જુદા પ્રવાહોમાં ફંટાઈ જાય છે, ક્યાંય અટકતી નથી. અટકવું એના ભાગ્યમાં નથી. હા, એ જુદા જુદા ફાંટામાં કે જણા સ્વરૂપે ફંટાઈ જાય ખરા પણ એ અટકતી નથી. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. ગોશા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. પોતાના ગામના પાદરેથી વહેતી ગોશા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. મારા ગામની આ ગોશા નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને? મેં કહ્યું ને બના સરસ્વતી અને રૂપે આ ત્રણ નદીઓ જે છે એ ત્રણે ત્રણ નદીઓ સમુદ્રને મળતી નથી અને ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં ક્યાંક લુપ્ત થઈ જાય છે, સમાઈ જાય છે. તો આ ગોશા નદી પણ સમુદ્રને મળી નથી અને આ રીતે અદૃશ્ય થઈ ગઈ છે. તો કવિ કલ્પના કરે છે
લેખક કલ્પના કરે છે કે ક્યાંક એ સરસ્વતી નદી તો નથી ને જે અમારા ગામમાં પસાર થતા એ ઉષા નામે કદાચ ઓળખાતી હોય, તો એ સરસ્વતી નદી તો નહીં હોય ને? હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું, નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું, એનો પ્રવાસ યાત્રા છે, માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. દરેક યાત્રાધામો તમે જોતા હશો કે યાત્રાધામો પણ નદી કિનારે જ હોય છે, એટલે દરેક યાત્રાધામ પાસેથી નદીનું જળ પસાર થાય છે, એટલે સ્વયં એ યાત્રાધામ છે એમ કહે છે. નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. હું પ્રવાસી નદીનો ભક્ત છું અને એવી એ પ્રવાસી નદીનો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત વહેતી નદીનો હું ભક્ત છું. નદી મારે મન કેવી છે, દેવી છે. નદી મારે મન દેવી સ્વરૂપ છે. મારે મન નદી દેવી સ્વરૂપ છે, જેમાં સત્યનો અંશ છે, જેમાં સત્યનો અંશ છે. માટે હું મારા ગામમાં નદીને શોધું છું. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી ફરશે, મારાથી જુદી પડેલી નદી પાછી ફરશે, મને જળશે અને મને અવશ્ય મળશે એવી મને આશા છે. એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે અને જે દિવસે નદી મને મળશે એ દિવસ મારા માટે ખરેખર આનંદનો હશે, ઉત્સવનો હશે. પણ ક્યારે, પાછો પ્રશ્ન થાય છે કે મળશે તો ક્યારે મળશે? કાળ દેવતાને પૂછું, એટલે સમયને પૂછું એમ. જો કે મને એનો પણ ભય નથી, ભય છે, મને એનો પણ ભય છે. કાળ ક્યાંક મને કોળિયો કરી જશે તો, એટલે કે સમય મને ગળી જશે તો, એટલે કે નદી પાછી મને મળશે, મળશે એવી આશામાં ને આશામાં હું જીવી રહ્યો છું. પણ નદી મળે એ પહેલાં જ મારું અસ્તિત્વ મળી જશે તો, હું જ નહીં રહું તો એમ, એટલે વિખૂટી પડેલી નદી પાછી ફરશે, મને જળશે, એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે. પણ ક્યારે, કાળ દેવતાને પૂછું. જો કે મને એનો પણ ભય છે કે ક્યાંક કાળ મને કોળિયો કરી જશે તો. અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે. કાળ મને ગળી જશે તો, એટલે કે મારું અવસાન થઈ જશે તો, મૃત્યુ થશે તો એમ, એટલે મનમાં ભય છે કે નદીની વાતને પૂછતાં પૂછતાં નદી મને મળે એ પહેલાં જ કાળ મારો કોળિયો કરીને મને ખાઈ જાય તો. આમ મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે. હું જ નદીનો એક અંશ છું, મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે. નદી મારામાં છે, હું નદીમાં છું, હું અને નદી અન્યોન્યમાં સમાવિષ્ટ થઈ ગયા છે અને હું નદી બની ગયો છું. પોતાની જાતને નદીમય બનાવી દે છે ને એવો અનુભવ કરે છે લેખક કે હું પોતે જ જાણે નદીમાં ઓતપ્રોત થઈ ગયો છું, હું જ નદી છું અને નદી જ હું છું, એટલે એકબીજાનું અમારું અસ્તિત્વ એકબીજા સાથે એમ કે ભળી ગયું છે, એકબીજામાં અમે સમાવિષ્ટ થઈ ગયા. મુગ્ધતા, મુગ્ધતા એટલે મોહ પામેલું, મોહ પામેલું. સુંદરતા અને મોહકતા. ત્યાર પછી ગરિમા એટલે ગૌરવ, ગરિમા એટલે ગૌરવ. પલ્લવિત થવું એટલે પૂરેપૂરું વિકસેલું, પલ્લવિત એટલે પૂરેપૂરું, પૂરેપૂરું. અર્ધ્ય એટલે દેવોને અપાતો બલિ, અર્ધ્ય
લુપ્ત થવું એટલે નાશ પામે, લુપ્ત એટલે લોક નાશ પામે. તો અહીંયા શબ્દોના અર્થ જે મેં લખ્યા છે એ તમારે લખી લેવાના છે. અને કવિએ લેખકે પાઠની અંદર નદી માટે પોતાના હૃદયમાં કેટલો તડપ છે, કેટલી તડપ છે એવો ભાવ અહીંયા આ પાઠની અંદર વ્યક્ત કર્યો છે. ઓકે, અને એમાંથી 5-6 પ્રશ્નો હેતુલક્ષી તમારે બનાવવાના છે. ઓકે, થેન્ક યુ.